ભારત દેશમાં 5 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયાનો દોર ચાલી રહ્યો છે, જેને લઈ બીએસપીએ પણ હવે મીટિંગનો દોર શરૂ કરી દીધો છે, જેને લઈ ગુજરાતમાં ગાંધીનગરમાં બીએસપી એક બેઠક યોજી હતી. લોકસભાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. આ બેઠકમાં ગાંધીનગરના તમામ બીએસપી કાર્યકર્તા હાજર રહ્યા હતા. હાલ સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોમાં ચુનાવની પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે વિધાનસભાની ચૂંટણીનો દોર મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, મિઝોરમ અને ઉત્તરાખંડમાં જોવા મળી રહ્યું છે, જેમાં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા હાલ છત્તીસગઢમાં પૂર્ણ થયેલ છે, જેમાં કેટલાક સીટો ઉપર બીએસપીએ પણ ચુનાવ લડી રાજનીતિની છવી ઉભી કરી છે. પરંતુ ગુજરાતમાં હવે 5 રાજ્યો બાદ લોકસભાની ચૂંટણીને લઈ માહોલ ગરમાવા લાગ્યો છે. બીએસપીએ ગાંધીનગર સર્કિટ હાઉસમાં બેન માયાવતીના નિર્દેશ અનુસાર બેઠક યોજી લોકસભાની રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. બહુજન સમાજ પાર્ટી એક આંદોલન હૈ રાજનીતિક દલ કે સાથ સાથ, ઇસલિયે જો 2019 કા ચુનાવ હૈ ઇસકે મદ્દેનજર રખતે હુએ હમારે કાર્યકર્તાઓ કી તૈયારી હૈ માન્ય બહેનજી કે નિર્દેશ પે. જો દેશ મેં આજ બદહાલી હૈ, જો આજ દેશ મેં સબકા બુરા હાલ હૈ, આપ દેખ લેંગે જિન પે ભરોસા થા, ઇસ દેશ કી જો બડી બડી એજન્સિયાં હૈ આજ ઉસ પે અંગુલી ઉઠને લગી હૈ, જિન પે હમ ભરોસા કરતે થે કે આ એજન્સી હમે ન્યાય દિલાયેગી, ચાહે ભ્રષ્ટાચાર કી બાત હો, ચાહે કિસી કી જાન જાતી હો, તો એ તય કરતા થા કે સીબીઆઈ જાંચ હોની ચાહીએ. આજ સીબીઆઈ પે અંગલી ઉઠ રહી હૈ. લોકસભામાં આપ કિતની સીટો પે કેન્ડિડેટ ઉતારે? યા પૂરા દેશ ગવાહ હૈ, બહુજન સમાજ પાર્ટી એક એસી પાર્ટી હૈ કે પૂરે દેશ મેં કેલા લડતી રહી હૈ. અભી તક हमारे सिवा बहुजन समाज पार्टी के सिवा कोई पार्टी पूरे देश में नहीं लड़ती है. सभी सीटों पे गठबंधन करना, ये तो माननीय बहन जी का मामला है, राष्ट्रीय नेतृत्व तय करेगा गठबंधन का मामला. लेकिन जब भी चुनाव आता है तभी बहुजन समाज पार्टी की एक दो मीटिंग होती है, बाद में कुछ नहीं होता है. ऐसा कुछ नहीं है, आपको दिखता नहीं है. गांव-गांव में પરિવર્તન યાત્રા નિકાલી ગઈ હતી અમદાવાદમાં, ઉસ તરહ કોઈ કાર્યક્રમ આપકો? આપકો હમારે લોગ ગાંવ ગાંવ મેં કામ કરતે હૈ, ગ્રાસ રૂટ પે કામ કરતે હૈ, બૂથ પે કામ કરતે હૈ. હમારે પાસ જો કાર્યકર્તા હૈ તો શહેરો મેં બડી મીટિંગ ના કરકે તો ગાંવ મેં છોટી છોટી મીટિંગ કરકે હમ કેડર કરતે હૈ ઓર અપને લોગો કો તૈયાર કરતે હૈ. 2019 લોકસભા ચૂંટણીની રણનીતિ દરેક દલ કરી રહ્યો છે. 5 રાજ્યો બાદ સમગ્ર દેશમાં લોકસભાની તૈયારી શરૂ થઈ જશે, પરંતુ અત્યારથી જ બીએસપી પાર્ટીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ પગ પેસારો કરી દીધો છે. ગુજરાતના પ્રભારી છટ્ટુરામે જણાવ્યું હતું કે જે મીટિંગમાં માયાવતીના નિર્દેશ અનુસાર બેઠકનું દોર સમગ્ર દેશમાં શરૂ થઈ ગયો છે અને આજે ગુજરાતમાં બીએસપી પાર્ટી લોકસભાની તમામ 26 સીટો પર ચુનાવ લડશે અને ગુજરાતમાં એક પોતાની છવી બદલવા માટે બેઠક યોજવામાં આવી છે. પરંતુ કહી શકાય કે બીએસપી પાર્ટીનું આ વર્ષમાં લોકો માટે એક પણ કામ કે મદદ કરવામાં આવી નથી, તો કેવી રીતે બીએસપી પાર્ટી વોટ માંગવા માટે લોકો સમક્ષ જશે તે એક મોટો પ્રશ્ન છે. ગયા વર્ષે બીએસપી પાર્ટીની અમદાવાદ ખાતે ચાંદખેડાથી લઈ ગારકરિયા ગેટ નંબર 1 પાસે આવેલ મેદાનમાં પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી, પણ હવે એવો કયો એજેન્ડા છે જેને લઈ બીએસપી પાર્ટી લોકોના દરવાજે વોટની માંગણી કરશે? શું એસસી અને એસટીની વોટ બેંકથી ગુજરાતમાં કેટલી સીટ જીતી શકાશે તે એક ચર્ચાનો વિષય છે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે રવિન્દ્ર ભદોરિયા, ગાંધીનગર.